चलो मैथ्स की बुक ओपन करो, बराबर है, एमां पेज नंबर 120 ओपन करो अने जो सो छे श्यामास गार्डन। सो श्यामास गार्डन श्यामानो बगीचो, बराबर है। अहीं सो आपेलू छे श्यामाना बगीचानी वात करी छे। जोईए सो छे, जुओ श्यामा पोताना गार्डन में सनफ्लावर, मेरीगोल्ड एंड रोज ना प्लांट्स वाव्या। सो करियुं छे श्यामाए पोताना गार्डन नी अंदर सनफ्लावर, रोज एंड मेरीगोल्ड ना प्लांट्स वाव्या छे, એટલે કે સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા છે। તેણે આ પ્લાન્ટ્સને 3 ફ્લાવર બેડ્સને રોપ્યા છે। શું કર્યું છે તેણે? આ પ્લાન્ટ્સને, આ છોડને, આ રોપાઓને 3 ક્યારીઓમાં, સો ફ્લાવર બેડ્સ 3 ક્યારીઓમાં રોપ્યા છે। તેનો બગીચો આવો દેખાય છે। શું તેનો ગાર્ડન કઈ આવો દેખાય? તમને લોકોને અહીંયા જુઓ બતાવ્યું છે કે તેનો ગાર્ડન કઈક આવો દેખાય છે। જો ફર્સ્ટ રો ની અંદર એણે શું રાખ્યું છે? સનફ્લાવર, બરાબર છે, સૂરજમુખીના પ્લાન્ટ્સ। સેકન્ડ ની અંદર જો બધા રોઝ છે, બરાબર છે, તો શું છે? 6 લાઈન ની અંદર રોઝ રોપ્યા છે એન્ડ લાસ્ટ ની અંદર મેરીગોલ્ડ છે, એટલે કે ગલગોટો રોપ્યો છે। જોઈ શકો છો તમે પિક્ચર ની અંદર, જોયું ને કે ફર્સ્ટ રો માં સનફ્લાવર, ત્યાર પછી રોઝ એન્ડ લાસ્ટ ની અંદર ગલગોટો મેરીગોલ્ડ વાપર્યા છે। જો શું કહે છે? જો મેં કેવી રીતે આ 18 પ્લાન્ટ ફ્લાવર બેડ માં વાપર્યા છે। શું કહે છે? જો આ 18 પ્લાન્ટ્સ મેં કેવી રીતે ફ્લાવર બેડ માં, એટલે કે ક્યારીઓમાં વાપર્યા છે, બરાબર, એ તમારે જોવાનું છે। જોઈએ શું છે, તો શું છે, જો પહેલા સનફ્લાવર, ફર્સ્ટ રો માં 18 સનફ્લાવર, પહેલી રો તમે જોઈ શકો છો, ફર્સ્ટ રો તમે જોઈ શકો છો, એમાં 18 સનફ્લાવર વાવી દીધા છે, બરાબર છે। ત્યારબાદ રોઝના પ્લાન્ટ છે, તો જુઓ ફર્સ્ટમાં 3, સેકન્ડમાં 3, થર્ડમાં 3, ફોર્થમાં 3, ફિફ્થમાં 3 અને લાસ્ટમાં 3, એટલે દરેક રો ની અંદર 3 રોઝ ના પ્લાન્ટ્સ વાવ્યા છે। તો ટોટલ એવી 6 રો બનાવી છે। જો 6 રો માં શું છે? રોઝ વાવ્યા છે, રોઝ ના પ્લાન્ટ્સ વાવ્યા છે એન્ડ લાસ્ટ મેરીગોલ્ડ છે। જો લાસ્ટ માં મેરીગોલ્ડ પ્લાન્ટ્સ છે, બરાબર છે, એની કેટલી લાઈન બનાવી છે? કેટલી રો બનાવી છે? 2 રો બનાવી છે। એમાં શું? ફર્સ્ટ રો ની અંદર 9 મેરીગોલ્ડ છે અને સેકન્ડ રો ની અંદર 9 મેરીગોલ્ડ છે, એટલે કેટલા થશે? 18 થઈ ગયા, 18 મેરીગોલ્ડ, બરાબર છે। તો એણે ફર્સ્ટ રો માં 18 સનફ્લાવર બધા જ રોપી દીધા છે। ત્યારબાદ રોઝ ની 6 લાઈન કરી છે, એમાં થર્ડ રોપ્યા છે એન્ડ મેરીગોલ્ડ ની 2 રો કરી છે, બરાબર છે, એની અંદર 9 મેરીગોલ્ડ રોપ્યા છે, પ્લાન્ટ્સ વાવ્યા છે। તો શું કહે છે? હવે દરેક ફ્લાવર બેડ ની ક્યારી ની ગોઠવણી અલગ અલગ ડિફરન્ટ કરેલી છે। જુઓ તમે જોઈ શકો છો કે શું છે, દરેકની ગોઠવણી, દરેકનું એરેન્જમેન્ટ, ગોઠવણી એરેન્જમેન્ટ ડિફરન્ટ રીતે કરેલું છે। ફર્સ્ટ રોમાં અન્ય સનફ્લાવર, ત્યારબાદ રોઝ અને લાસ્ટમાં મેરીગોલ્ડ, બરાબર છે, એટલે દરેકની ગોઠવણી ડિફરન્ટ, એરેન્જમેન્ટ ડિફરન્ટ છે, અલગ અલગ છે। જુઓ ગુલાબને કેવી રીતે વાવ્યા છે, રોઝને કેવી રીતે રોપ્યા છે, તો ટોટલ કેટલા છે રોઝ? ટોટલ રોઝ 18 છે, બરાબર છે। જુઓ શું છે, 6 લાઈન, 6 રો કરેલી છે અને દરેક રો ની અંદર 3 આપેલા છે, 3 રોઝ વાવ્યા છે, તો 6 રોઝ એન્ડ 3 પ્લાન્ટ્સ, બરાબર છે, તો 16 3 18 થઈ ગયા, 18 રોઝ ફર્સ્ટમાં, બરાબર છે, તો ટોટલ 6 રો ની અંદર 6 રોઝમાં 3 પ્લાન્ટ્સ વાવ્યા છે, બરાબર। હવે શું કીધું છે? સનફ્લાવર એન્ડ મેરીગોલ્ડ બીજી કઈ રીતે રોપ્યા?
કઈ રીતે રોપી શકશો વિદ્યાર્થી મિત્રો? જુઓ, સનફ્લાવરની વાત કરીએ, બરાબર છે? ટોટલ સનફ્લાવર કેટલા છે આપણી પાસે? 18 સનફ્લાવર આપેલા છે, બરાબર? એને આપણે બીજી કઈ રીતે વાવી શકીશું? ચલો જુઓ, તો શું કરીશું આપણે? એની ટુ રો બનાવશું, બરાબર છે? કેટલી? સોરી, 9 રો બનાવશું. એન્ડ શું કરશું? બધામાં ટુ રો, ટુ પ્લાન્ટને શું કરીશું? વાવીશું. તો ટોટલ 9 રો બનાવીશું અને કેટલા પ્લાન્ટ્સ વાવીશું? ટુ પ્લાન્ટ્સ વાવીશું. તો 9 ટુ 18 થઈ જાય, બરાબર છે? તો આ રીતે પણ તમે વાવી શકો છો. હવે એ જ રીતે શું કે મેં કીધું છે, શું તમે બીજી કોઈ રીતે
एक तो आपने एम के पण करी शकीए फर्स्ट रो मां 10 जार्स सेकंड रो मां 10 जार्स एंड थर्ड रो मां 10 जार्स बराबर छे जो 10 प्लस 10 20 20 प्लस 10 30 तो થઈ ગઈ ટોટલ 30 જાર્સ તો આપણે બીજી આવી કેટલી 3 રો વાળી અભરાઈ બનાવી શકીએ સેલ્ફ બનાવી શકીએ ને આ રીતે એની અંદર 10 10 જાર્સ ગોઠવી શકીએ એક સરખી સંખ્યાની અંદર વર્ણીઓ ગોઠવી શકીએ છીએ જુઓ ફ્રેન્ડ્સ આ જ રીતે બીજી કોઈ રીત હજુ તમને કોઈને ખબર છે બોલો તમે કોઈ વિચારી શકો બીજી કોઈ રીત કઈ રીતે આપણે આ જાર્ને ગોઠવણી કરી શકીએ સેલ્ફમાં बोलो 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 ओके चलो चलो एक सेकंड सो फर्स्ट रो में 6 जार्स सेकंड में 6 जार्स थर्ड रो में 6 जार्स फोर्थ रो में 6 जार्स फिफ्थ रो में 6 जार्स बराबर है जो टोटल फर्स्ट सेकंड थर्ड फोर्थ फिफ्थ टोटल 5 रोज बना लिए बराबर है 5 रोज के अंदर 5 हर 5 लाइन के अंदर 6 जार मिल सके तो जो 6 इंटू 5 6 5 जार 30 થઈ ગઈ 30 જાર્સ થઈ ગઈ છે 30 બરણીઓ બરાબર છે જુઓ કેટલી રો બની છે ટોટલ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ ટોટલ 5 રોસ બનાવી અને દરેક ની અંદર કેટલી જાર મૂકી કેટલી બરણીઓ મૂકી 6 તો 6 5 જાર 30 એનાથી ઓપોઝિટ શું કરશો ફિફ્થ રો બનાવી છે એની બદલે 6 રો બનાવી શકો બરાબર છે અને બધાને 6 રો બનાવીને 5 જાર મૂકી શકો બરાબર તો પણ શું થશે 30 જાર્સ થઈ જશે આ રીતે તમે અલગ અલગ રોની અંદર શું અલગ અલગ જાર્સ એક સરખા નંબરમાં ભરણી મૂકીને ગોઠવણી કરી શકો છો ચલો તો હવે તમારું એચ ઓપન સામ શું કરશો હવે તમારે પણ તમારા ઘરે એક સરસ મજાનો પ્લાન્ટ લાવવાનો છે અને એને વાવવાનું છે એક આપણે વાત કરી દીધી બરાબર કોઈએ પણ ભૂલ્યા વગર આ કામ કરવાનું છે આ તમારું એચ લેવલ છે બરાબર છે કે તમારે પ્લાન્ટ્સ લાવવાનો અને તમારા ગાર્ડનમાં વાવવાનો છે જો તમે ઘણા બધા પ્લાન્ટ્સ ન લાવીને વાવી શકો એક સરખી લાઈનની અંદર બરાબર તો કોઈ વાંધો નથી પણ તમારે કમ્પલસરી એક પ્લાન્ટ્સ લાવીને તો વાવવાનો જ છે વાવશો ને ફ્રેન્ડ્સ આટલું એચ લેવલ કરશો ને એને પાણી વાવવાનું અને એની કેર કરવાની બરાબર છે ઓકે તો નવા વિડિયો